નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર. સતત આપની સાથે હું ખ્યાતિ. મહીસાગરની લુણાવાડા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડની જીત હતી ત્યારે રતનસિંહે ભાજપને ટેકો જાહેર કર્યો છે. રતનસિંહે આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. જોકે રતનસિંહે ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો છે. રતનસિંહે રાજ્યપાલને પત્ર લખી આ અંગેની જાણ પણ કરી છે. અપક્ષનો ભાજપને ટેકો, રતનસિંહ આજે વિધિવત રીતે જોડાશે ભાજપમાં. તો રાજ્યપાલને પત્ર લખીને રતનસિંહે જાણ કરી છે બિનશરતી તેઓ જોડાઈ રહ્યા છે. અને રતનસિંહના જોડાવાથી 99ની આંક પર પહોંચેલી ભાજપ હવે પહોંચી જશે 100ના આંકડા ઉપર. આ પક્ષનો ભાજપને ટેકો, રતનસિંહ રાઠોડે બિનશરતી ટેકો જાહેર કર્યો છે. રતનસિંહે રાજ્યપાલને પત્ર લખી આ અંગેની જાણ પણ કરી છે. તો રતનસિંહના જોડાવાથી ભાજપની સંખ્યા 100 થઈ જશે. બે ડિઝિટ પર આવીને અટકી ગયેલી ભાજપને ધક્કો મારી રતનસિંહે 100 સુધી પહોંચાડી દીધી. આ પક્ષનો ભાજપને ટેકો વિધિવત રીતે આજે ભાજપમાં જોડાઈ જશે. રતનસિંહે રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે. ઉલ્લેખનીય એ છે કે બિનશરતી, કોઈ પણ શરત વિના રતનસિંહ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ વખતની ચૂંટણી રસાકસી ભરેલી રહી અને ભાજપને જે રીતે એક કહી શકાય કે પોતા 115 પરથી ગગડીને 16 બેઠકનું નુકસાન કરવાનો વારો આવ્યો અને તેના જ કારણે 99ની બેઠક પર આવીને આંકડો અટકી ગયો. પણ હવે તેને 100 સુધી પાર પાડી રહ્યા છે રતનસિંહ. અપક્ષનો ટેકો અને તેના કારણે ભાજપ પહોંચી જશે 100ના આંકડા પર. સંવાદદાતા મિતેશ ભાટિયા અમારી સાથે જોડાયા છે. મિતેશ, જણાવો, જે રીતે રતનસિંહે રાજ્યપાલને પત્ર લખી જાણ કરી અપક્ષ તરીકે, પરંતુ ભાજપને તેઓ ટેકો આપશે અને આજે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાવાના છે, શું ખાસ વિગત? જી, ચોક્કસથી જણાવી દઉં કે મહીસાગર જિલ્લા સમિતિના ચેરમેન કોંગ્રેસ પક્ષમાં હતા અને તે વખતે તેમની ટિકિટની માંગણી કરી હતી કોંગ્રેસ પક્ષમાંથી, પણ તેમને ટિકિટ ના આપતા તેમને બળવો કરી અને અપક્ષમાં જોડાયા હતા અને તેમની અપક્ષ તરીકે જીત થઈ હતી. અને આખરે તે શાસિત પક્ષમાં જવાનું ઈચ્છા કરી છે, જેથી તેમને પત્ર લખી અને ભાજપમાં જવાનું નક્કી કરેલ છે. આભાર આપનો માહિતી બદલ. અપક્ષનો ભાજપને ટેકો અને હવે આ 99નો આંકડો 100 પર પહોંચી જશે. અપક્ષના ટેકાથી ભાજપ 100ના આંકડાને પાર કરશે. તો ગુજરાતમાં કોણ બનશે મુખ્યમંત્રી તેના સસ્પેન્સ પરથી ઉચકાઈ શકે છે પરદો. આજે કમલમ ખાતે ભાજપના દિગ્ગજોની બેઠક મળશે અને નવા સીએમના નામ અંગે મંથન થશે. બપોરે 3:30 કલાકે અરુણ જેટલી, સરોજ પાંડે અને ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં બેઠક મળશે અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. તો આખરે કોણ બનશે મુખ્યમંત્રી તે આજે જાહેર કરી દેવામાં આવશે. 25મી તારીખે શપથવિધિ યોજાવાની છે અને તેને જ લઈને તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. માત્ર એક નામ પર મહોર મારવાની બાકી છે, જે આજે તે કાર્ય પૂર્ણ થશે. એટલે તારીખ 22 અને શુક્રવારે 3:30 તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓને સૂચિત કરવામાં આવશે અને કમલમ કોબા ખાતે 3:30 કલાકે ભારતીય જનતા પાર્ટી વિધાનસભા પક્ષની બેઠક નેતા ચૂંટવા માટેની મળશે. તો ગુજરાતમાં નવી સરકાર શપથ લેવા જઈ રહી છે ત્યારે સવાલ 100 કરોડનો છે, મુખ્યમંત્રી કોણ હશે? આમ તો આજે ગુજરાત ભાજપના પ્રભારી અરુણ જેટલી અને અન્ય નેતાઓ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેશે, પરંતુ અટકળો એ છે કે પીએમ મોદી અને અમિત શાહની જોડી વિજય રૂપાણી અને નીતિન પટેલને જારી રાખવાના મતમાં છે. પણ મંત્રીમંડળના ચહેરાઓ બદલાશે. કોણ બનશે ગુજરાતનો નાથ? વિજય રૂપાણી જ સીએમ પદે યથાવત રહે તેવી સંભાવના. નીતિન પટેલ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે તેવી સંભાવના. કોઈ અન્ય નેતાને પણ બનાવી શકાય છે ઉપમુખ્યમંત્રી. અન્ય ઉપમુખ્યમંત્રી તરીકે ગણપત વસાવાનું નામ આગળ. હવે 25મી ડિસેમ્બરે ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો જન્મ દિવસ છે અને ગુજરાતની ભાજપ સરકાર તે જ દિવસે શપથ લેશે. પણ મુખ્યમંત્રીના નામની અટકળો વચ્ચે હવે નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પહેલા મુખ્યમંત્રી તરીકે વજુભાઈ વાળા, આરસી ફળદુ, મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા જેવાના નામો આગળ ચાલતા હતા, પરંતુ મનાય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદી વિજય રૂપાણીને સીએમ પદે યથાવત રાખવાના મૂડમાં છે. જો કે આ વાત એક અટકળો છે, કારણ કે પીએમ મોદી હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે.
કોણ બનશે મંત્રી? સૌરાષ્ટ્રમાં ભાજપ ધોવાયું હોવાથી ત્યાં પ્રાધાન્ય અપાય તેવી શક્યતા. પાટીદારોને મંત્રીમંડળમાં અગ્રીમતા અપાશે. 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બનાવાશે મંત્રી. વિસ્તાર અને જાતિનું રખાશે ધ્યાન. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ અધ્યક્ષ પદ માટે ચાલે છે. નીચેના નામો પર વિચારણા ચાલી રહી છે, પણ આખરી નિર્ણય તો પીએમ મોદી જ લેશે. કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા, વલ્લભ કાકડિયા, આરસી ફળદુ, જયેશ રાદડિયા, વિભાવરી દવે, પુરુષોત્તમ સોલંકી, બાબુ બોખેરિયા, દિલીપ ઠાકોર, વાસણ આહિર, નીમા આચાર્ય, અરવિંદ પટેલ, પ્રભુભા માણેક, સીકે રાહુલજી, હિતુ કનોડિયા, કુમાર કાનાણી, દુષ્યંત પટેલ, જીતુ સુખડિયા, મનીષા વકીલ, સંગીતા પાટેલ, પંકજ દેસાઈ, પરબત પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, શૈલેશ મહેતા. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. નવી સરકારના શપથ માટે 28 અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 28 અધિકારીઓને આ જવાબદારી આપી છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, પ્રોટોકોલ અને લાયસન્સિંગ માટે તેમને મૂકવામાં આવ્યા છે. શપથવિધિમાં આવતા વીઆઈપી વીવીઆઈપીનું તેઓ ધ્યાન રાખશે. શપથવિધિમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ શાસિત રાજ્યોના સીએમ, ડેપ્યુટી સીએમ આવશે. સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ હાજરી આપે તેવી પ્રબળ સંભાવના છે. તો ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસને સારા પ્રદર્શનનો સીધો ફાયદો રાજ્યસભામાં મળશે. ગુજરાતમાંથી કોંગ્રેસના બે નેતાઓની રાજ્યસભામાં એન્ટ્રી પાકી ગણાય છે, જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સામેલ છે. આગામી માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યસભા ચૂંટણીને લઈ મંથન કરવા માટે અહેમદ પટેલ આજે ગુજરાત આવે તેવી શક્યતા છે. ચાર દાયકાથી દરેક પક્ષ માટે સુકનવંતી બની ગયેલી વલસાડ બેઠકનો જાદુ આ વખતે પણ ચાલ્યો. વાત કંઈક એમ છે કે વલસાડમાં જે પણ પક્ષ જીતે છે તેની જ બને છે સરકાર. આ અમે નથી કહેતા, પણ વલસાડની વિધાનસભા અને લોકસભાની બેઠક પોતે જ કહે છે. જે પક્ષ જીતે છે આ બેઠક તેની જ બને છે સરકાર. વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામો આવ્યા બાદ આ બાબત ફરી સિદ્ધ કરી દેતા 179 વલસાડ બેઠકનું મહત્વ હવે સર્વસ્વીકૃત બની ગયું છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે ભાજપની સ્થિતિ કપરી હતી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપને જબરજસ્ત નુકસાન થયું. ચૂંટણીમાં ભાજપને 22 સીટોનું નુકસાન થયું, પરંતુ ભાજપના સિટિંગ એમએલએ ભરત પટેલ વિક્રમજનક સરસાઈથી આ બેઠક પર જીત્યા અને વિધાનસભામાં ફરી ભાજપને સત્તા મળી. 179 વિધાનસભા બેઠકનો ઇતિહાસ જોઈએ તો વર્ષ 2012માં અહીં ઉમેદવાર દોલતભાઈ દેસાઈ હતા, એટલે કે ભાજપ પક્ષના ઉમેદવારની અહીંથી જીત થઈ હતી અને ત્યારે સરકાર ભાજપની બની હતી. તે જ રીતે 2007માં પણ દોલતભાઈ દેસાઈ ભાજપ પક્ષના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને સરકાર પણ ભાજપની બની હતી. તેવી જ રીતે વર્ષ 2012માં અહીં દોલતભાઈની જગ્યાએ ભરતભાઈ પટેલને ઉમેદવારી કરાવતા ભાજપ પક્ષની જીત થઈ હતી અને સરકાર પણ ભાજપની જ બની હતી. અને તેવી જ રીતે 2017માં પણ ભરતભાઈ પટેલે વિક્રમજનક સરસાઈ મેળવીને આ બેઠક પરથી જીત મેળવી છે અને સરકાર પણ હવે ભાજપની બની રહી છે. ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસના પણ ઉમેદવાર જ્યારે અહીંથી જીત્યા ત્યારે કોંગ્રેસની જ સરકાર ગુજરાતમાં બની. આમ આ વખતે પણ ભાજપની સરકાર બનતા આ બેઠકનું મહત્વ વિશેષ થયું છે. 1962થી આ સિલસિલો અત્યાર સુધી ચાલુ છે અને ભારતીય જનતા જે તે પક્ષના કેન્ડિડેટ વલસાડમાંથી ચૂંટાયા તેમની સરકાર ગુજરાતમાં બની છે અને એટલા માટે વલસાડની સીટ ઉપર દરેક રાજકીય પક્ષોએ પોતપોતાનું એડી ચોટીનું જોર લગાવેલું. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પરિસ્થિતિ કપરી જરૂર હતી. ભાજપના ઉમેદવાર ભરત પટેલનો વિરોધ તેમના જ સમાજના લોકોએ કર્યો. જે વાતની ગંભીરતાથી લઈ અને લકી સીટનું મહત્વ સમજી ભાજપના હાઈકમાન્ડ દ્વારા વલસાડ બેઠક પર સ્મૃતિ ઈરાની, મનોજ તિવારી અને યોગી આદિત્યનાથ સહિત સ્ટાર પ્રચારકો ઉતાર્યા હતા. 2012થી હું ભારતીય જનતા પાર્ટી, મને ટિકિટ આપીને 2012માં પણ ભવ્ય વિજય થયો હતો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. 2017માં ફરીથી પાર્ટીએ મને ટિકિટ આપી અને પાર્ટીએ વિશ્વાસ મૂક્યો મારા પર. એ વિશ્વાસ સિદ્ધ કરીને ફરીથી જંગી બહુમતીથી આ બેઠક અમે મેળવી છે. વલસાડ જિલ્લા સાથે માત્ર વિધાનસભા નહીં પરંતુ લોકસભાની ચૂંટણી સાથે પણ લોકવાયકા જોડાયેલી છે, કારણ કે જે પક્ષના સાંસદ વલસાડ જિલ્લામાં ચૂંટાય તે જ પક્ષની સરકાર દિલ્હીમાં બનતી હોય છે.
ત્યારે હવે રાજકીય પક્ષો દ્વારા આવનારા દિવસોમાં ફરી વલસાડ ખાતે પોતાના ધામા નાખવામાં આવે તો નવાય નહીં. ભારત પટેલ, ઈટીવી ન્યૂઝ, વલસાડ. ચાય પે ચર્ચાનો ટ્રેન્ડ અને આ મુદ્દો વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ ચગ્યો, પણ આપને જાણીને નવાઈ લાગશે કે સુરેન્દ્રનગરમાં આ વખતે વિધાનસભાની વઢવાણ સીટ જીતેલા ઉમેદવાર ધનજીભાઈ પટેલે ચા ન પીવાના શપથ લઈ લીધા છે. આખરે તેનું કારણ શું છે તમે પણ જાણી લો. સ્વાભાવિક રીતે ચાની વાત જ્યારે ચૂંટણી સાથે થાય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામના મનમાં તરી આવે, પરંતુ સુરેન્દ્રનગરમાં આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર સીટ વઢવાણ ભાજપે જીતી અને તે સીટના ઉમેદવાર ધનજીભાઈ પટેલે ચા ન પીવાના શપથ લેતા તેઓ રાતોરાત ચર્ચામાં આવી ગયા. કારણ છે અહીં લોકો દ્વારા કરવામાં આવતી ગંદકી અને ફેંકવામાં આવતો કચરો. એટલે મેં સમસ્યાનો જાતે અભ્યાસ કર્યો કે આ બધી સમસ્યા દૂર કરવી હોય તો કેવી રીતે થાય. એના ભાગરૂપે મેં નક્કી કર્યું કે આમાં મારે કંઈક યોગદાન કરવું પડશે. સુરેન્દ્રનગર, ઝોરાવરનગર અને વઢવાણ આ ત્રણ જોડિયા નગરોની જનતા રોડ રસ્તા જેવા પ્રાથમિક સુવિધાઓથી વર્ષોથી વંચિત છે, જ્યારે સફાઈના નામે સુરેન્દ્રનગર અને વઢવાણ બંને નગરપાલિકાઓ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં નગરમાં ઠેર ઠેર કચરા અને ગંદકીના ઢગ જોવા મળે છે. ત્યારે નવા ચૂંટાયેલા ધનજીભાઈ પટેલ આ સમસ્યાથી ભારે દુઃખી છે, જેથી તેમણે જ્યાં સુધી નગર સ્વચ્છ નહીં બને ત્યાં સુધી ચા ન પીવાની પ્રતિજ્ઞા લીધી. ધનજીભાઈ એક સફળ બિઝનેસમેન હોવાથી તેમણે શહેરના કચરાને ઠેકાણે પાડવાની યોજના પણ બનાવી છે. શું છે યોજના તમે પણ જાણો. તો એના માટેના ત્રણ ખાનાવાળા વ્હીકલ, એકની અંદર પ્લાસ્ટિકનો કચરો, એકમાં કાગળ રિસાયકલ કચરો, કાગળ, કાચ અને લોખંડ, એક મહિનો કચરો, એકમાં ભીનો કચરો, આ ત્રણના ખાનાવાળા વ્હીકલ કાઢવાના. મ્યુનિસિપાલિટી પાસેથી એના પૈસા નહીં લેવાના, પણ એ ગલીવાળા એ પૈસા ચૂકવે. શહેરમાં કચરો ફેંકનાર જાતે કચરો ભેગો કરશે અને આ ખર્ચ પાલિકા પાસે નહીં લેવામાં આવે અને તે કચરાને ડીઝલ બનાવવાના પ્લાન્ટમાં વાપરીને તે કચરો વેચીને પૈસા ભેગા કરાશે અને જો તેમને કોઈ ચા પીવાનો આગ્રહ કરશે તો તેમને શહેરમાં તેઓ કચરો ન નાખવાનો આગ્રહ કરશે તેવું ધનજીભાઈ જણાવે છે. અને તેમના ચા ન પીવાના શપથથી આખા શહેરમાં આ બાબતે ચર્ચા જગાવી છે. રાજદાન ગઢવી સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમગ્ર રાજ્યમાં પ્રથમવાર 1-12-1 વોટ હેઠળ તમામ બાર એસોસિએશનની ચૂંટણી એક સાથે યોજાવાની છે, ત્યારે રાજ્યના સૌથી મોટા એવા મેટ્રોકોર્ટ સ્થિત બાર એસોસિએશનની ચૂંટણી થવાની છે. થોડા દિવસ પહેલા જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ. હવે સમગ્ર રાજ્યમાં વિવિધ કોર્ટના તમામ બાર એસોસિએશનની ચૂંટણી 22 ડિસેમ્બરે યોજાશે, જેથી રાજ્યભરમાં વકીલો પ્રચારમાં લીન છે. અંતર્ગત મેટ્રો કોર્ટમાં સ્થિત અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે નિમાયેલ ચૂંટણી કમિશનર કહે છે કે વિવિધ પદો માટે 110 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, આ માટે તેઓ જોરશોરથી પ્રચાર કરે છે. 14 જેટલા હોદ્દેદારો સૌ પ્રથમવાર જોઈન્ટ સેક્રેટરી માટે, પ્રમુખ માટે 3 ઉમેદવાર, વાઇસ પ્રેસિડેન્ટ માટે 9 ઉમેદવાર, સેક્રેટરી માટે 2 ઉમેદવાર, ટ્રેઝરર માટે 3 ઉમેદવાર અને લાઇબ્રેરી સેક્રેટરી માટે 3 ઉમેદવાર પોતાની ઉમેદવારી કરેલી છે. અને 14 કારોબારીની સીટ માટે 61 જણાએ ઉમેદવારી કરેલી છે અને જુનિયર કારોબારીની 3 સીટ માટે 11 જુનિયર ધારાશાસ્ત્રીઓ ઉમેદવારી કરેલ છે. મેટ્રો કોર્ટમાં સ્થિત અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન એ રાજ્યનું સૌથી મોટું બાર એસોસિએશન છે, જેની ચૂંટણીમાં પ્રમુખ માટે 3 ઉમેદવાર ભાગ લઈ રહ્યા છે. પ્રમુખ પદ માટેના ઉમેદવાર કહે છે કે તેઓ વકીલોના વિવિધ મુદ્દા પર મતદાતાઓ પાસે મત માંગે છે, જેમાં 7 વર્ષ જેટલી સજાના કેસનો નિકાલ પોલીસ સ્ટેશનના બદલે કોર્ટમાં થાય અને વકીલો માટે રોજગારી ઉભી કરવી, વકીલોના માન સન્માન અને મેટ્રો કોર્ટમાં પાર્કિંગના જટિલ પ્રશ્નનો મુદ્દાનો સમાવેશ થાય છે. એ 7 વર્ષનું ગમે તે રીતે અહીંયા આગળ પ્રોડક્શન રજૂ થાય મેટ્રો કોર્ટમાં અને દરેક જુનિયરને તેનાથી ફાયદો થાય તે મારો મહત્ત્વનો મુદ્દો છે. જે જુનિયરો માટે બેઠક વ્યવસ્થા તેમજ જ્યુડિશિયરીની જે કરતું સત્તા છે તે નાબૂદ કરવા માટેનો મારો પ્રયત્ન છે. મેટ્રો કોર્ટમાં સ્થિત અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનમાં આ વખતે 3,900 મતદાતા છે, જેમાં 3,000 પુરુષ અને 900 મહિલા મતદાતા છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, સેક્રેટરી, કારોબારી સભ્ય,
મહિલા પ્રતિનિધિ સહિત વિવિધ પદો માટે 110 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો દ્વારા મતદાતાઓને રીઝવવા માટે વિવિધ પ્રકારના નુસખાઓ અપનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખાણીપીણીના સ્ટોલ ખોલવામાં આવ્યા છે, આઈસ્ક્રીમ તેમને ખવડાવવામાં આવ્યું છે, તેમને વિવિધ મુદ્દાઓ પર તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે અમે તમારો પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકશું. ખાસ કરીને ઉમેદવારના જે પ્રમુખ તરીકે જે ચૂંટણી લડી રહ્યા છે તેમાં બંને ઉમેદવારો છે, તેમનું કહેવું છે કે વકીલોને બેસવાનો પ્રશ્ન છે, મેટ્રો કોર્ટમાં પાર્કિંગનો જે પ્રશ્ન છે તેને ઉકેલવા માટેની તેઓ પહેલી પ્રાથમિકતા આપશે. કેમેરામેન હર્ષિત સાથે કલાપી બેરડિયા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. આ સાથે બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. રાજ્યના અચાનક પલટો જોવા મળી રહ્યો છે, જેને કારણે ભર શિયાળે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આ રીતે વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વાતાવરણમાં આ રીતે અચાનક ફેરફાર, આવો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. ગ્લોબલ વોર્મિંગની અસર ગુજરાત પર હજુ સુધી નથી ફૂંકાયા ઉત્તરના પવનો. હજુ સુધી જોઈએ તેવી ઠંડીનો અહેસાસ નહીં. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. તો આ ફેરફારને કારણે એક સાથે બે ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાયા બાદ ગુજરાતમાં ઠંડી વધતી હોય છે, પરંતુ હજુ સુધી ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાયા નથી, જેના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો નથી. આ તમામ ફેરફાર ઓખી વાવાઝોડા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જોવાઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષના લઘુત્તમ તાપમાનના આંકડા પર એક નજર કરીએ તો અમદાવાદમાં 2014માં 7.4 ડિગ્રી, 2015માં 8 ડિગ્રી અને 2016માં 10.7 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. વડોદરામાં 9.4 ડિગ્રી, 2015માં 10 ડિગ્રી, 2016માં 11 ડિગ્રી. ભુજમાં 2014માં 9.4 ડિગ્રી, 2015માં 9.8 ડિગ્રી, 2016માં 12.7 ડિગ્રી. ડીસામાં 2014માં 7.3 ડિગ્રી, 2015માં 8.1 ડિગ્રી, 2016માં 10.7 ડિગ્રી. નલિયામાં 2014માં 5.0 ડિગ્રી, 2015માં 2.6 ડિગ્રી, 2016માં 7.8 ડિગ્રી. તો રાજકોટમાં 2014માં 8 ડિગ્રી, 2015માં 9.5 ડિગ્રી અને 2016માં 12.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. હાલ ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળ્યા નથી, પરંતુ 25 ડિસેમ્બર પછી ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ પવનની ગતિ સામાન્ય કરતા થોડી વધુ રહેશે. જોકે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. ડિસેમ્બર લાસ્ટ વીક એન્ડ જાન્યુઆરી ફર્સ્ટ વીક યે એકદમ પીક વિન્ટર હૈ, ઇસમે વિન્ડ જો હૈ અભી ભી વિન્ડ આપકા ટેમ્પરેચર નીચે ક્યું નહીં જા રહા હૈ, ક્યોંકિ મેને બોલા જૈસે યે ક્લાઉડ ભી હૈ, મીડિયમ ક્લાઉડ ભી હૈ, મીડિયમ લેવલ પે, મીડિયમ હાઇટ પે, એન્ડ વિન્ડ જો હૈ અભી તક નોર્ધર્લી નહીં હુઆ, સમજે ના. અભી જો ઇસ્ટર્લી વિન્ડ હૈ, મેઇનલી ઈસ્ટ નોર્થ ઇસ્ટર્લી યા ઇસ્ટર્લી વિન્ડ હૈ, ઉસસે ઇતના કુછ ઠંડા હોતા નહીં હૈ. વાતાવરણમાં વધતા પ્રદૂષણને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું હોય છે અને ગરમીની ઋતુ લંબાય છે. શિયાળામાં પણ ઠંડીનો અનુભવ અમુક દિવસો પૂરતો જ થાય છે. આ પ્રકારની ઋતુઓની અસર ખેતીના પાક પર પણ થતી હોવાથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. વિભુ પટેલ, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. સમાચાર મળી રહ્યા છે અકસ્માતમાં, જેમાં એકનું મોત થયું છે. આણંદમાં બાઇકર ગ્રુપનો આતંક, બાઇક ચાલકે એક્ટિવાને ટક્કર મારી યુવતીનું ઘટના સ્થળ પર મોત. નાના ભાઈને ગંભીર ઇજા થઈ છે. ભાઈને ટ્યુશનથી લઈને ઘરે પરત ફરતી હતી તે સમયે આ ઘટના બની છે. અકસ્માતમાં એક બાળકીનું મોત થયું છે, યુવતીનું મોત થયું છે ઘટના સ્થળ પર જ. જે અકસ્માતની અંદર બાઇકર ગેંગ કસૂરવાર સામે થઈ આવી રહી છે. આણંદમાં બાઇકર ગ્રુપનો ફરી એકવાર આતંક સામે આવ્યો છે. તો મહેમાનોના મેળાવડા વચ્ચે દિલ્હીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું યોજાયું ગ્રાન્ડ રિસેપ્શન. સિતારાઓની સાથે વડાપ્રધાન મોદીની પણ અહીં રહી હાજરી. તો આપને જણાવી દઈએ કે ઇટલીમાં લગ્ન કર્યા બાદ તેઓએ જે રીતે મુંબઈ અને દિલ્હી બંને જગ્યા પર તેઓ રિસેપ્શન કરવાના છે, તે પહેલા તેમણે મુંબઈ પહેલા દિલ્હીમાં રિસેપ્શન કર્યું અને દિલ્હી ખાતે આપ જોઈ શકો છો કે ખૂબ જ 2017ની બેસ્ટ જોડી જેનો એવોર્ડ તેમને મળશે. ખાસ તે પણ અત્યારે સમાચારોની અંદર વહેતું થયું છે, તેવા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતાના વેડિંગ ડ્રેસની અંદર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા અને તેઓ બંને રિસેપ્શન જ્યારે દિલ્હીની અંદર એક ગ્રાન્ડ હોટલની અંદર યોજ્યું ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ હાજરી રહી અને અન્ય મહેમાનો પણ ત્યાં હાજર રહ્યા હતા. તો સાથે તેમણે જે પત્રકારો છે સાથે અન્ય ફોટોગ્રાફર્સ છે તેમણે ખૂબ સારા પોઝ પણ આપ્યા હતા. બુલેટિનમાં બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.
નમસ્કાર, આપનું સ્વાગત છે સમાચાર સતતમાં. આપની સાથે હું ખ્યાતિ. દેશ અને દુનિયામાં બિટકોઈનને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજકોટમાં એક અનોખી રેસ્ટોરન્ટ ચાલુ થઈ છે જ્યાં બિટકોઈનથી પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. રાજકોટના આકાશવાણી ચોકમાં આવેલું પિઝા પેલેસ, અહીં ડિજિટલ કરન્સી બિટકોઈન સ્વીકારવામાં આવે છે. ગુજરાતનું બિટકોઈન સ્વીકારતું આ પ્રથમ રેસ્ટોરન્ટ છે. અહીં બિટકોઈનથી પેમેન્ટ કરતા લોકોને બીજી વખત આ ખાસ જગ્યાએ 10% ડિસ્કાઉન્ટ પણ અપાય છે. પાછલા મહિને એક જ મહિનામાં અહીં 4 લોકો બિટકોઈનથી ચૂકવણી કરી ચૂક્યા છે. અને 2008થી એની વેલ્યુ જે છે કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ રહી છે. એની વેલ્યુ ઇન્ક્રીઝ થવાના બહુ બધા કારણ છે. એમાંનું એક કારણ એ છે કે દરેકે દરેક ટેકનોલોજીનું એક અપગ્રેડેશન જરૂરી છે, અને કરન્સીનું અપગ્રેડ વર્ઝન એ બિટકોઈન છે. એટલા માટે લોકો એને એક્સેપ્ટ કરી રહ્યા છે, અને સપ્લાય અને ડિમાન્ડના નિયમ અનુસાર એની જે વેલ્યુ છે એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ રહી છે. આ રેસ્ટોરન્ટમાં આવતા કેટલાક ગ્રાહકો માટે બિટકોઈન કુતૂહલનો વિષય બન્યું છે. લોકો બિટકોઈન વિશે માહિતી મેળવી રહ્યા છે, સાથોસાથ રેસ્ટોરન્ટની સ્કીમને પણ આવકારી રહ્યા છે. પણ અવેરનેસ લેવામાં આવે છે એટલે એ વસ્તુ સારી છે. બિટકોઈન મીન્સ કે ક્રિપ્ટો કરન્સી છે, એક ટાઈપની ઓનલાઈન કરન્સી જ છે, જો કે સેન્ટ્રલાઇઝ નથી, કોઈ એને સેન્ટ્રલ બેંક કે એવી કંઈ જરૂર ન પડે. ઓનલાઈન કરન્સી જ છે બિટકોઈન, મીન્સ કે એ ટાઈપમાં આ નવી ટ્રેન્ડ ચાલુ કરી છે, મીન્સ કે આ સારી વસ્તુ જ કહેવાય છે. ભારત જ નહીં, દુનિયાના કોઈ પણ ખૂણે બેંકના આટા પાયા વગર સીધી જ બિટકોઈન થકી લેવડ દેવડ કરી શકાય છે. જાપાન, અમેરિકા સહિતના દેશોમાં બિટકોઈનની સ્વીકૃતિ વધુ છે, જો કે આર્થિક નિષ્ણાતો તેના ભય સ્થાનોને ન અવગણવાની પણ ચેતવણી આપી રહ્યા છે. હરીન માત્રાવાડિયા, ઈટીવી ન્યૂઝ, રાજકોટ. રાજ્યના અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને જેને કારણે ભરશિયાળે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. તો આ રીતે વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વાતાવરણમાં આ રીતે અચાનક ફેરફાર આવ્યો છે તેના પર જો અમારો આ વિશેષ અહેવાલ. ગ્લોબલ વોર્મિંગની અસર. ગુજરાત પર હજુ સુધી નથી ફૂંકાયા ઉત્તરના પવનો, હજુ સુધી જોઈએ તેવી ઠંડીનો અહેસાસ નહીં. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. તો આ ફેરફારને કારણે એક સાથે બે ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાયા બાદ ગુજરાતમાં ઠંડી વધતી હોય છે, પરંતુ હજુ સુધી ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાયા નથી, જેના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો નથી. આ તમામ ફેરફાર ઓખી વાવાઝોડા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જોવાઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષના લઘુત્તમ તાપમાનના આંકડા પર એક નજર કરીએ તો અમદાવાદમાં 2014માં 7.4 ડિગ્રી, 2015માં 8 ડિગ્રી અને 2016માં 10.7 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. વડોદરામાં 9.4 ડિગ્રી, 2015માં 10 ડિગ્રી, 2016માં 11 ડિગ્રી. ભુજમાં 2014માં 9.4 ડિગ્રી, 2015માં 9.8 ડિગ્રી, 2016માં 12.7 ડિગ્રી. ડીસામાં 2014માં 7.3 ડિગ્રી, 2015માં 8.1 ડિગ્રી, 2016માં 10.7 ડિગ્રી. નલિયામાં 2014માં 5.0 ડિગ્રી, 2015માં 2.6 ડિગ્રી, 2016માં 7.8 ડિગ્રી. તો રાજકોટમાં 2014માં 8 ડિગ્રી, 2015માં 9.5 ડિગ્રી અને 2016માં 12.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. હાલ ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળ્યા નથી, પરંતુ 25 ડિસેમ્બર પછી ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ પવનની ગતિ સામાન્ય કરતાં થોડી વધુ રહેશે. જો કે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. ડિસેમ્બર લાસ્ટ વીક એન્ડ જાન્યુઆરી ફર્સ્ટ વીક એ એકદમ પીક વિન્ટર હૈ. ઇસમે વિન્ડ જો હૈ અભી ભી વિન્ડ આપકે ટેમ્પરેચર નીચે ક્યું નહીં જા રહા હૈ, ક્યુંકિ મેને બોલા જૈસે યે ક્લાઉડ ભી હૈ, મીડિયમ ક્લાઉડ ભી હૈ, મીડિયમ લેવલ પે, મીડિયમ હાઇટ પે, એન્ડ વિન્ડ જો હૈ અભી તક નોર્ધર્લી નહીં હુઆ, સમજે ના. અભી જો ઇસ્ટર્લી વિન્ડ હૈ મેઇનલી ઈસ્ટ નોર્થ ઇસ્ટર્લી યા ઇસ્ટર્લી વિન્ડ હૈ, ઉસસે ઇતના કુછ ઠંડા હોતા નહીં હૈ. વાતાવરણમાં વધતા પ્રદૂષણને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું હોય છે અને ગરમીની ઋતુ લંબાય છે. શિયાળામાં પણ ઠંડીનો અનુભવ અમુક દિવસો પૂરતો જ થાય છે. આ પ્રકારની ઋતુઓની અસર ખેતીના પાક પર પણ થતી હોવાથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. વિભુ પટેલ, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં ક્યાંક ઠંડીનો પારો જો 5 ડિગ્રી થઈ જાય તો પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે, ત્યારે શાળાઓમાં રજા જાહેર કરી દેવી પડતી હોય છે. પણ આજે અમે આપને બતાવીશું એક એવી શાળા અને એવા વિદ્યાર્થીઓ જેઓ -8 ડિગ્રી તાપમાનમાં પણ ગ્રહણ કરે છે શિક્ષાના પાઠ.
-8 ડિગ્રીમાં ભણતર, વિદ્યાર્થીઓના હોસલા છે બુલંદ, અપાર ઠંડીમાં પણ ભણે છે વિદ્યાર્થીઓ. હવે આને ભણવા માટેનું જુનૂન કહો કે પછી વિદ્યાર્થીઓની મજબૂરી, પરંતુ -8 ડિગ્રીમાં જેમાં કોઈ પણ વ્યક્તિના હાજા ગગડી જાય, સામાન્ય જીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય, લોકોને ઘરની બહાર નીકળવાની પણ ઈચ્છા ન થાય તેવી પરિસ્થિતિમાં પણ શિક્ષાના પાઠ ભણે છે આ વિદ્યાર્થીઓ. અહીં ઘાટીમાં -8 ડિગ્રી તાપમાન રહેતું હોય છે, પરંતુ આ વિદ્યાર્થીઓના હોસલાને આ કડકડતી ઠંડી પણ ડગમગાવી નથી શકતી. યહાં કા ટેમ્પરેચર માઇનસ મે જાતા હૈ, -7 to 10 કા ટેમ્પરેચર રહેતા હૈ, તો સર્દીયાં બહોત જ્યાદા હૈ. દિસંબર ઓર જનવરી મે વૈસે ભી બહોત જ્યાદા સર્દી હોતી હૈ, કડાકે કી ઠંડ હોતી હૈ, લેકિન ફિર ભી હમારે બચ્ચે ઓર હમારા સ્ટાફ જો હૈ, ચાહે બરફબારી ક્યો ના હો, રેગ્યુલર સ્કૂલ આતે હૈ. શાળાના પ્રિન્સિપલ જણાવે છે કે હિમાચલના આ લાહોલ ઘાટીમાં ઘણીવાર તાપમાન -8 ડિગ્રી થઈ જાય છે, પરંતુ તેમ છતાં પણ વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવે છે. જોકે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગરમ કપડા અને શાળાના દરેક વર્ગખંડમાં તાપણું કરી શકાય તે માટેના લાકડા પહોંચાડવામાં આવે છે. સરકાર તરફથી મળી રહેલ સહાયતાથી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે અને હોંશે હોંશે લઈ રહ્યા છે શિક્ષાના પાઠ. બહોત જ્યાદા હૈ, હમ ફિર ભી સ્કૂલ આતે હૈ, હમકો સ્કૂલ આના અચ્છા લગતા હૈ, ચાહે યહાં પર 3-4 ફૂટ બરફી ક્યુ ના પડ જાય, ઓર હમકો આને જાને મેં ભી દિક્કત હોતી હૈ, ક્યુંકિ જબ હમ બરફ પડતી હૈ તબ ભી હમ સ્કૂલ આતે હૈ, ઓર -10 ડિગ્રી તક સે પહોંચ ગયા હૈ સેલ્સિયસ. ઠંડ બહોત જ્યાદા હોતી હૈ. અચ્છા, ઓર ક્યા ક્યા દિક્કતે આતી હૈ? જૈસે આપ લોગ ઘર સે આતે હૈ તો ક્યા કોઈ દિક્કત હૈ? ઓર બહોત મતલબ રાસ્તા ખરાબ હોતા હૈ, હમ ફિસલતે ફિસલતે આતે હૈ, ચોટે ભી લગતી હૈ કિસી કિસી કો. તો ઘણીવાર એવી પરિસ્થિતિ પણ આવી જાય છે જ્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ડર સતાવે છે કે જો તાપણું કરવા માટેના લાકડા પતી ગયા તો શું થશે. જોકે શાળાના પ્રશાસનની સૂઝબૂઝ અને વિદ્યાર્થીઓના બુલંદ હોસલાના કારણે આ શાળા કોઈ પણ તકલીફ વગર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં અહીં વાર્ષિક પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે અને અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ હાડ થીજવતી ઠંડીને ભૂલીને પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. પ્રેમલાલ સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, કેલાંગ. ડુંગળીની જેમ ટમેટા ઉત્પાદક ખેડૂતોની પણ બરાબરની માઠી દશા બેઠી છે. ટમાટરનો સારો પાક લઈને ખેડૂતો હોંશે હોંશે માર્કેટમાં પહોંચી રહ્યા છે, પરંતુ એકદમ ઓછો ભાવ ખેડૂતોને નિરાશ કરી રહ્યો છે. રાજ્યમાં ટામેટાના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો મોખરે છે. સાબરકાંઠામાં ચાલુ વર્ષે 1,950 હેક્ટરમાં ટામેટાનું વાવેતર થયું, પરંતુ ગરમી વધુ પડતા ઉતારો મોડો આવ્યો. ટામેટાના ભાવ દોઢ માસ પૂર્વે 1200 સુધી પહોંચ્યા હતા, પરંતુ હવે લોકલ માર્કેટમાં આવક વધી જતા ભાવ નીચા ગયા છે. ટામેટાના વાવેતરથી લઈને માર્કેટ સુધી પહોંચાડવાના ખર્ચ કરતા પણ ભાવ ઘટી જવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કપાસના ભાવ મળે નહીં, મકાઈ ભાવ ના મળે, ખેડૂતને તારી 1,000 શાકભાજી હોય બે પૈસા કમાઈએ, તો એ રીતે એમ શાકભાજી પૈસા મળતા નથી. તો થોડી ગવર્મેન્ટ એવી ભાવ બાંધે ટેકાના, જેવો કે દૂધીનો ભાવ 100-125 રહેવો જોઈએ, ટમેટાના 500 ભાવ રહેવો જોઈએ, એવું એવું કરે તો ખેડૂતોને સારું રહે. એવું ટોમેટો વેચવા જઈએ તો ઓછામાં ઓછા 800-1,000 રૂપિયા ભાવ હોય તો જ ખેડૂતને પરવડે, ઉછેરક નથી પરવડે. સાબરકાંઠાના ટામેટા અગાઉ પાકિસ્તાન અફઘાનિસ્તાન સુધી નિકાસ થતા હતા, ત્યારે જો કેન્દ્ર સરકાર વાઘા બોર્ડર ખોલી ટામેટાની નિકાસ કરે તો ભાવમાં ફરી તેજી આવે તેવી શક્યતા છે. અત્યારે ચારે બાજુ ટમાટર ચાલુ થઈ ગયા છે, નાસિક, બેંગ્લોર, એમપી અને ગુજરાત, પંજાબ. ગુજરાતમાં માલની આવક વધારે હોવા છતાં ભાવ પડી ગયા છે. અત્યારે અત્યારની પોઝિશનમાં 80-120 રૂપિયા બજાર છે ટામેટાનું, અને આવતા સમયમાં ટામેટાનું બજાર વધવાનું નથી. ટામેટાના માર્કેટમાં હજુ જેમ આવક વધશે તેમ ભાવ નીચા જવાની આશા છે, ત્યારે ટામેટામાં તેજી માટે ખેડૂતો હવે કેન્દ્ર સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. ઈશાન પરમાર, ઈટીવી ન્યૂઝ, હિંમતનગર. ભાવનગરમાં ડુંગળીની આવક વધતા જ તેની સીધી અસર ભાવ પર પણ પડી છે. ડુંગળીના ભાવ પહેલા કરતા ગગડી જતા ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો રાજ્યમાં પ્રથમ અને દેશમાં બીજા નંબરનું પીઠું છે. ભાવનગર યાર્ડમાં ડુંગળીની મબલક આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટ યાર્ડમાં રોજની અંદાજે 20,000 ગુણી આવક થઈ રહી છે. આ નવી આવકને પગલે ડુંગળીના ભાવ નવેમ્બર સુધી 900 હતા, તે હવે 650-600 સુધી ગગડી જતા ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ઓક્ટોબર નવેમ્બરમાં 900 રૂપિયા સુધીના ભાવ હતા, છેલ્લા પછી યાર્ડમાં નવેમ્બરમાં યાર્ડમાંથી આવક શરૂ થઈ ગઈ છે,
શરૂઆતમાં 7-10 હજાર ઠેલી આવતી હતી, આજના તારીખે 20 હજાર ઉપર ઠેલી આવે છે. ને નવેમ્બરમાં એન્ડમાં ડુંગળીના સારા મલના 600-800 રૂપિયા હતા, આજે 400-750 સુધીના સારા મલના ભાવ છે. ભાવનગર પંથકના કેટલાક ખેડૂતો સારો ભાવ મેળવવાની લાલચે ખેતરમાંથી કાચો માલ ઠાલવી રહ્યા છે, જેના પગલે ગુણવત્તા ઘટતા ભાવ તૂટી રહ્યા છે. ત્યારે યાર્ડના સેક્રેટરીના મતે મહારાષ્ટ્રથી આવતી ડુંગળીને હજુ 1 મહિનો બાકી હોવાથી ખેડૂતો થોડી ધીરજ રાખે તો ભાવ મળી રહેશે. મહારાષ્ટ્રમાં છેલ્લે જે વરસાદ પડ્યો લાંબા ટાઈમ સુધી ચોમાસામાં અંતમાં, એટલે પહેલો પાક એ લોકોનો થોડોક નિષ્ફળ ગયો છે. એટલે એ લોકોને જે પાક આવતા હજી 15-20 દિવસની વાર છે, ત્યાં સુધી હજી 15-20 દિવસ સુધી ત્યાં 400-500 રૂપિયા જેવો ભાવ જળવાઈ રહેવાની પૂરી શક્યતા છે. નવો ભાવ મળી રહેશે અને જાન્યુઆરી એન્ડ પછી ભાવ ઘટશે. ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ હજુ પણ તૂટીને મણના 500 સુધી પહોંચે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આમ છતાં દેશભરમાં ભાવનગરની ડુંગળીની ગુણવત્તા અને શાખ જાળવવા ખેડૂતો ખોટી ઉતાવળ ન કરે તેવી સલાહ યાર્ડના સત્તાધીશો આપી રહ્યા છે. ચિરાગ ત્રિવેદી, ઈટીવી ન્યૂઝ, ભાવનગર. અરમાનો અશ્વ જેવા, મહેનત અશ્વની ઝડપ જેવી અને હિંમત બલબલાને માત આપે તેવી, જી હા, આપણે વાત કરવાના છીએ નાની ઉંમરમાં મોટું સાહસ બતાવતી પાવરધા પરિધિની. પંદર વર્ષ 16 મેડલ સિદ્ધિની સરતાજ પરિધિ, જેની લગામ હાથમાં પકડતા ભલભલાનો પસીનો છૂટી જાય, જેને કાબુમાં લેતા હોશ ઉડી જાય એવા ઘોડાને કાબુમાં કરે છે 15 વર્ષની પરિધિ. સપના આકાશને આંબવાના છે અને એટલે જ ઘોડાની ઝડપ કરતા પણ પાવરધા છે પરિધિ. પરિધિના ઘોડાઓ અને સપનાઓ બંને હવામાં વાત કરે છે. ઘણી વાર ઘોડા જલ્દીથી કાબુમાં નથી આવતા, પરંતુ પરિધિ હાર માનતી નથી અને કઠિન પરિસ્થિતિમાં પણ તે ઘોડાને કાબુમાં લઈને જંપે છે. हमारे लिए भी सरप्राइज फैक्टर है कि ये जीन कहाँ से रिवर्ट हुआ है पता नहीं, लेकिन यही एक पहली संतान है हमारी जिसने हॉर्स राइडिंग शुरू करी. मुझे विश्वास है कि हाँ ये कंट्रोल कर लेगी. शुरू शुरू में जब स्टार्ट किया था तब थोड़ा लगता था फियर मुझे भी ग्राउंड में खड़े रहने से भी, पर अब मैं शौक से जाती हूँ कि हाँ ये क्या कर रही है मैं खुद भी देखूँ इसको. तो परिधिना कोच ने पण आ होनहार स्टूडेंट पर छे नाज. આટલી નાની ઉંમરમાં પરિધિની ઘોડાને કાબુમાં કરવાની સ્કિલને તેઓએ મનમોહક સ્કિલ ગણાવી છે. જો ઇવેન્ટિંગ એ જો કર રહી હે વો ઇતના ડેરિંગ હે કે અગર એઝ અ સિનિયર રાઇડર અગર મેં ખુદ ભી અગર મેં ઇવેન્ટિંગ કરતા હું તો એક બાર હમારા ભી દિલ મેરા ભી દિલ થોડા સા ડરતા હે જબ હમ લોગ ફિક્સ જમ્પ દેખતે હૈ જબ હમ લોગ વાટર જમ્પ દેખતે હૈ ઓર ઉસમે યે ઉતરી હૈ ઓર ઉસકો ક્લિયર કિયા હૈ. પરિધિ ઇન્દોરમાં જ રહે છે અને 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે 2010થી હોર્સ રાઇડિંગની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને હવે હોર્સ રાઇડિંગ બની ગયો છે પરિધિનો જનૂન, જેના માટે પરિધિ પૂરી રીતે સમર્પિત છે. ફર્સ્ટ ટાઈમ સે યે એસા નેશનલ ચેમ્પિયનશિપ હો રહા હૈ ઓર આપ ભી એમપી કી હો તો હાઉ મચ યુ ફીલ પ્રાઉડ? આઈ ફીલ પ્રાઉડ કે પહેલી વાર હમારે હોમ મતલબ સ્ટેટ ટાઉન મેં હો રહા હૈ તો અચ્છા હૈ દૂસરો કો વેલકમ કરના, દૂસરે કો બતાના કે હા કે હમ કમ નહીં હૈ, હમ ભી અચ્છે સે ઓર્ગેનાઇઝ કર સકતે હૈ એન્ડ બસ. તો મતલબ આઈ એમ ફીલિંગ પ્રાઉડ. બિલકુલ, તો હમ ભી આપકો વિશ કરતે હૈ બેસ્ટ ઓફ લક, આપ અચ્છા પરફોર્મ કરીએ. એમપી કી ગર્લ પાવર રિપ્રેઝેન્ટેટિવ બન કે પરિધિ ઇસ ચેમ્પિયનશિપ મેં પરફોર્મ કર રહી હૈ, કાફી અચીવમેન્ટ્સ રહી હૈ ઓર ખાસ બાત તો યે હૈ કે 15 સાલ કી ઉમ્ર મેં અડિયલ ઘોડો કા જો જુનૂન હોતા હૈ વો ઇનમેં દેખને કો મિલતા હૈ કે કિસ તરહ સે વો અપને જુનૂન સે અડિયલ ઘોડો કો ભી અપને કાબુ મેં કર લેતી હૈ ઓર ઉનકે સાથ તાલમેલ ઓર રિધમ બેઠા કરકે ઇસ ચેમ્પિયનશિપ કો આગે બઢાયેંગી જૈસા અબ તક બઢાતી આઈ હૈ. કેમેરા પર્સન મોહસિન ખાન કે સાથ પૂજા માથુર, ઈટીવી ન્યૂઝ, ભોપાલ. તો જામનગર મહાનગરપાલિકાએ ઘરે ઘરેથી કચરો એકત્રિત કરતી 2 કંપનીઓને 5 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. મહાનગરપાલિકા દ્વારા 5 લાખ રૂપિયાને ખર્ચ પછી પણ શહેરમાં કચરાની ગંદકીની વ્યાપક ફરિયાદોને લઈ કમિશનરે આકરું પગલું ભર્યું છે. વારંવાર શહેરમાંથી ડોર ટુ ડોર કચરો લેવાતો નથી અને જ્યાં ને ત્યાં કચરાના ઢગ તેમજ ગંદકીની ફરિયાદોને પગલે કમિશનરે કચરો એકત્રિત કરી કંપનીને દંડ ફટકાર્યો છે. વારંવાર જનરલ મીટિંગમાં પણ નિયમિત કચરો ન લેવાતો હોવાની ફરિયાદો વિરુદ્ધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવતી અને આવી કંપનીને બ્લેકલિસ્ટ કરવાની વિપક્ષની માંગ ઉઠી હતી. વારંવારની આ પ્રકારની ફરિયાદોને પગલે કમિશનરે તેમનો કોન્ટ્રાક્ટ રદ કરી તેને 5 લાખનો દંડ ફટકાર્યો છે.
કચરા ઉપાડેલ ન હોય, ડોર ટુ ડોર વાહન આવેલ ન હોય, તો રૂટીન ફરિયાદમાં આપણે જે ટ્રેક્ટર દીઠ 1,000 રૂપિયા 500 રૂપિયા ઢગલોનો ઉપડાને કરતા હોય છે, પણ આ વખતે પ્રમાણમાં વધારે પડતી ફરિયાદો આવવાના કારણે અમે ટેન્ડર ક્લોઝના મેક્સિમમ 10% પેનલ્ટી કરી શકાય એ પ્રમાણે 10% પેનલ્ટી કરેલ છે. જે દરબાર વેસ્ટ કોર્પોરેશન અને પાવર કે જે ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં જે આ કંપનીઓ નિષ્ફળ ગઈ છે અને જે કમિશનર સાહેબે જે એને 5-5 લાખ રૂપિયાનો દંડ ભટકાયો છે એ બદલ અમે કમિશનર સાહેબની કામગીરીને અમે બિરદાવી છીએ. ભારત દેશના તમામ 90 સ્માર્ટ સિટીની વાત કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. ભારત દેશના તમામ 90 સ્માર્ટ સિટી પૈકી સૌથી સુવ્યવસ્થિત સ્માર્ટ સિટી પ્લાન ધરાવનાર અને તે પ્લાન મારફતે લોકોને શહેરમાં બેસ્ટ સુવિધા પૂરી પાડવામાં અગ્રેસર એવા શહેર અમદાવાદને બેસ્ટ સ્માર્ટ સિટી તરીકેનો એવોર્ડ મળ્યો છે. દેશભરના 90 જેટલા શહેરોનું આ એવોર્ડમાં નોમિનેશન કરવામાં આવ્યું હતું, જેમાં બેસ્ટ સ્માર્ટ સિટી તરીકેનો એવોર્ડ અમદાવાદને મળ્યો છે. બેસ્ટ સીઈઓ તરીકેનો એવોર્ડ એમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરને એનાયત કરવામાં આવ્યો છે. તો 90 શહેરોનું જે એવોર્ડની અંદર નોમિનેશન હતું તેમાંથી ગર્વ લેવા જેવી બાબત છે, અમદાવાદીઓને અમદાવાદને મળ્યો છે બેસ્ટ સિટીનો એવોર્ડ. જી હા, સ્માર્ટ સિટી તરીકેનો એવોર્ડ અમદાવાદને મળ્યો છે. 3 કેટેગરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થકી જે સ્માર્ટ સિટી એસપીવી છે આપણું લિમિટેડ, એને 3 એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. અને અમદાવાદ સ્માર્ટ સિટીની કામગીરીને એ બેઝિકલી સરાહનીય જે કામગીરી છે એને નવાજિત કરવામાં આવ્યો છે. 25 ડિસેમ્બરથી અમદાવાદ રોશનીથી ઝળહળી ઉઠશે, અને કારણ કે કાંકરિયા લેક ખાતે કાર્નિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ કાર્નિવલની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેના પર જુઓ અમારો આ ખાસ અહેવાલ. કાંકરિયા કાર્નિવલને પગલે લોખંડી બંદોબસ્ત, 3 નાયબ અને અધિક નાયબ પોલીસ કમિશનર તૈનાત, 7 એસીપી 33 પીઆઈ રહેશે તૈનાત, 73 પીએસઆઈ 13 મહિલા પીએસઆઈ રહેશે તૈનાત, 2000 જેટલા પોલીસ કર્મી રહેશે તૈનાત. અમદાવાદમાં 25 ડિસેમ્બરથી ગ્રાન્ડ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 31 ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આ કાર્નિવલમાં રાજ્યભરમાંથી તેમજ બહારથી પણ અસંખ્ય લોકો આવતા હોય છે, જેને પગલે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવાય છે. તો આ વખતે પીએમ મોદી પણ આ કાર્નિવલમાં હાજરી આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને પગલે સુરક્ષામાં ઓર વધારો કરાયો છે અને પોલીસ પણ વધુ સુસજ્જ થઈ ગઈ છે. કાર્નિવલમાં ઠેર ઠેર લગાવાયા સીસીટીવી, એન્ટ્રી ગેટ પર ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાવાશે, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર પણ લગાવાશે. કાર્નિવલમાં જ્વલનશીલ પદાર્થો પર પ્રતિબંધ, પાન ગુટખા પર પણ પ્રતિબંધ. આખી પ્રક્રિયાની સીસીટીવી કેમેરાથી પણ મોનિટરિંગ પોલીસ દ્વારા કરવામાં આવશે. પોલીસ દ્વારા જે આખી પબ્લિક દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એના માટે તમામ પ્રકારના જે પાર્કિંગ બ્લોક્સ છે એ તૈયાર કરવામાં આવેલા છે. કાર્નિવલમાં મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા અંગે વિશેષ ધ્યાન અપાશે, જેમાં મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડ પણ બનાવાઈ છે. આ રોમિયો સ્કવોડ સિવિલ ડ્રેસમાં જ લોકો વચ્ચે રહેશે અને મહિલાઓની સુરક્ષા કરશે. આ ઉપરાંત પોલીસ સમયાંતરે બીડીડીએસ અને એન્ટી સેબોટેજની ટીમ દ્વારા સમગ્ર પરિસરનું સઘન ચેકિંગ કરશે. કાર્નિવલમાં ટ્રાફિકની સમસ્યાને ટાળવા પણ અલગ અલગ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. ઋત્વિત સોની, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં મોતિયાના ઓપરેશન બાદ એક દર્દીને આવ્યો અંધાપો. સાધુ સવાણી હોસ્પિટલમાં બની ઘટના થોડા મહિના પહેલા સાધુ સવાણી હોસ્પિટલમાં થયો હતો અંધાપા કાંડ. થોડા દિવસ પહેલા એક સાથે 12 જેટલા દર્દીઓને અંધાપો આવ્યો હતો. ડોક્ટર હેતલ બખાઈ સહિત અન્ય સ્ટાફ પર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. થોડા મહિના પહેલા પણ ડોક્ટર હેતલ બખાઈ દ્વારા જ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર આ પ્રકારની ઘટના બની છે.
સંવાદદાતા હરીન જોડાય છે અમારી સાથે. હરીન, જણાવશો ફરી અંધાપા કાંડ શું કહી રહ્યા છે સત્તાધીશો? ક્યાંથી ખાસ કરીને રાજકોટની જે સાધુ વાસવાણી હોસ્પિટલ છે ત્યાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગઈકાલે એક વ્યક્તિને અંધાપો આવ્યો છે. એટલે ક્યાંક ને જોવા જઈએ તો થોડા મહિના અગાઉ પણ આવી જ ઘટના બની હતી. એકી સાથે 12 જેટલા દર્દીઓને અંધાપો આવ્યો હતો, ઓપરેશન બાદ અંધાપો આવ્યો હતો, ત્યારે પણ સમગ્ર કાર્યવાહીઓ થઈ હતી અને ખૂબ જ ચર્ચાસ્પદ કિસ્સો હતો, ખૂબ જ હોબાળો થયો હતો. દિલ્હીથી અને અમદાવાદથી જે આરોગ્ય વિભાગની ટીમ છે તેને રાજકોટની સાધુ વાસવાણીની મુલાકાત લેવી પડી હતી, તપાસ હાથ ધરવી પડી હતી, ત્યારે ફરી થોડા મહિના બાદ આજ બેદરકારી સામે આવી છે. અને જે ડોક્ટર દ્વારા થોડા મહિના પહેલા ઓપરેશન કરવામાં આવ્યું તે ડોક્ટર દ્વારા ગઈકાલે પણ ઓપરેશન કરવામાં આવ્યું અને તેનાથી જે દર્દીને અંધાપો આવ્યો છે અને હાથ ગુમાવાનો વારો આવ્યો છે. એટલે ક્યાંક જોવા જઈએ તો ફરીથી રાજકોટની સાધુ વાસવાણી હોસ્પિટલ છે ત્યાં અંધાપા કાંડનો કિસ્સો સામે આવ્યો છે, ખૂબ ગંભીર બાબત ગણી શકાય. આભાર આપનો, તમામ માહિતી બદલ. બીજી ઘટના રાજકોટની, જ્યાં યુનિવર્સિટી રોડ પર લૂંટનો બનાવ બન્યો છે. કારમાં આવેલા 5 શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા. 20 તોલા સોનું અને 20,000 રોકડની લૂંટ ચલાવવામાં આવી છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. 20 તોલા સોનું અને 20,000ની રોકડ સાથે લૂંટ ચલાવાઈ છે. લખનઉ ઝુમા પ્રદેશનો પહેલો બટરફ્લાય પાર્ક બનીને તૈયાર થઈ ગયો છે. આ પાર્કમાં 28 પ્રકારના રંગબેરંગી પતંગિયાઓ અને લગભગ 40 પ્રકારના દરેક મોસમમાં ખીલનારા ફૂલોના છોડ જોવા મળશે. આ પાર્કનું હજુ ઉદઘાટન નથી થયું, પરંતુ આ પાર્કના પતંગિયાઓને ફૂલોની જુગલબંધી પર્યટકોને ખેંચી રહી છે. પ્રશાસન ને ઇસે બહોત બઢિયા બનવાયા હૈ ચિડિયાઘર કે, બહોત બઢિયા પ્યારા સા, જિસમે તિતલિયાં ભી હૈ, આપ દેખ રહે હૈ, રંગબેરંગી તિતલિયાં ભી બહોત સારી હૈ યહાં પે. હમ લોગો કો તો બહોત અચ્છા લગા યહાં પે देख के कि पहला यूपी में ये पार्क है, तितली पार्क, जो इतना अच्छा है चिड़ियाघर के अंदर. जैसे गेंदा हुआ, कास्मस हुआ, लंटेना और जाफरी गेंदा और ये सरसों वरसों वगैरह सब लगाए हुए हैं और 1,000 से 1,500 तितलियाँ यहाँ भ्रमण करती हुई हैं. और हमारे यहाँ लखनऊ प्राणी उद्यान के बटरफ्लाई पार्क में बहुत से लोग जो है देखने आते हैं. और तितलियों की जितनी भी प्रजातियाँ हैं वो किसी न किसी एक पेड़ को अपना होस्ट बनाती है जिसमें अंडे देती है, लार्वा फीड करते हैं और किसी न किसी एक पर्टिकुलर पौधे के फ्लावर से वो नेक्टर सक करती हैं. तो उसके हिसाब से उनके सारे स्पेसिफिक प्लांट्स हैं, उनके हिसाब से हमने यहाँ लगभग 32 वैरायटी के पौधे लगाए हैं. तो ब्रिटेन में बस आठ लोग रजा आप शो. नमस्कार.